આપણે ચતુષ્કોણની રચના કરતા શીખીશું. ચતુષ્કોણની રચના માટે ચતુષ્કોણની ચાર બાજુઓ, ચાર ખૂણાઓ અને બે વિકર્ણો, આમ કુલ 10 માપ પૈકી ઓછામાં ઓછા જરૂરી એવા 5 માપ અનિવાર્યપણે આપેલા હોવા જોઈએ. પહેલા પ્રકારની રચના, જ્યારે ચાર બાજુ અને એક વિકર્ણ, કુલ 5 માપ આપેલા હોય આ પ્રકારે, ત્યારે કેવી રીતે રચના કરી શકાય. બીજા પ્રકારની રચના, જ્યારે 2 વિકર્ણો અને 3 બાજુ આપી હોય તો રચના કેવી રીતે કરીશું. ત્રીજાની નંબરની રચના, કે જ્યારે પાસપાસેની 2 બાજુ અને 3 ખૂણા આપ્યા હોય ત્યારે રચના કેવી રીતે થઈ શકે. અને ચોથા પ્રકારની રચના, કે જ્યારે 3 બાજુ અને તેના 2 અંતર્ગત ખૂણા આપ્યા હોય ત્યારે કેવી રીતે રચના કરીશું. આપણે સૌપ્રથમ 4 બાજુ અને 1 વિકર્ણ આપ્યું હોય એવા પ્રકારની રચના આપણે જોઈએ. અહીં આપણે એક કાચી આકૃતિ જરા જોઈશું. કાચી આકૃતિમાં આપ જોઈ શકો છો કે ચતુષ્કોણ PQRS દર્શાવેલો છે. એની 4 બાજુ રેખાખંડ PQ 4 સેન્ટીમીટર છે, QR રેખાખંડ 6 સેન્ટીમીટર છે, PS રેખાખંડ 5.5 સેન્ટીમીટર લંબાઈનો છે અને RS રેખાખંડની લંબાઈ 5 સેન્ટીમીટર છે અને એક વિકર્ણની લંબાઈ 7 સેન્ટીમીટર આપેલી છે. હવે આ ચતુષ્કોણની રચના કેવી રીતે કરી શકાય એના ઉપર આપણે આગળ વધીશું. આપણે સૌએ કાચી આકૃતિ ધ્યાનમાં રાખવી જોઈએ છે. કાચી આકૃતિ આપણને આગળના સોપાનો માટેનો નિર્દેશન કરે છે. તો હવે જોઈએ એ રચના કેવી રીતે કરી શકાય છે. અહીં આપ જોઈ શકો છો કે સૌ પ્રથમ PR રેખાખંડ 7 સેન્ટીમીટર લંબાઈનો જે વિકર્ણ હતો એની પહેલાં રચના કરી, ત્યારબાદ પીને કેન્દ્ર તરીકે લઈ અને 4 સેન્ટીમીટર લંબાઈએ ચાપ માર્યો અને આરને કેન્દ્ર તરીકે લઈ અને 6 સેન્ટીમીટર લંબાઈનો એક ચાપ માર્યો. 2 ચાપ જ્યાં છેદે છે બિંદુનું નામ ક્યુ આપ્યું છે, જેથી કરીને PQR ત્રિકોણની રચના થાય છે. હવે ચોથું બિંદુ જે નિરૂપવાનું છે એ PR રેખાના વિરુદ્ધ અર્ધતલમાં, જ્યાં ક્યુ બિંદુ છે એના વિરુદ્ધ અર્ધતલમાં, તો પીને કેન્દ્ર તરીકે લઈ અને 5.5 સેન્ટીમીટરની ચાપ રચી. એ ચાપ પર ક્યાંક એક ચોથા નંબરનું બિંદુ આવેલું હશે. બીજી 4 બિંદુને કેન્દ્ર તરીકે લઈ અને 5 સેન્ટીમીટરની ચાપ રચીશું. બંને ચાપ જ્યાં છેદશે તે આપણી જરૂરિયાતવાળું બિંદુ હશે, એ બિંદુનું નામ આપણે S કહીશું. રેખાખંડ PS અને રેખાખંડ RSને જોડો, જેથી ચતુષ્કોણ PQRS એ માગેલો ચતુષ્કોણ રચાશે.